મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કાટાડા તાર માટેની સહાય યોજના વિશે જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌ પ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝરની અંદર આઈ ખેડૂતની જે વેબસાઇટ છે એ ઓપન કરી અને અહીંયા યોજનાઓ એવું ચોથા કોલમમાં લખેલું હશે એના ઉપર ક્લિક કરી લેવાની રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો એક અલગ જ વિન્ડો છે એ બાજુમાં ઓપન થઈ જશે અને અહીં વિવિધ યોજનાઓ વિશે તમને માહિતી મળશે જેમાં આપણે વાત કરીશું ખેતીવાડીની યોજનાઓ એની સામે લખેલું છે ક્લિક કરો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે અહીં ખેતીવાડીની તમામ યોજનાઓ છે એ તમને જોવા મળશે એમાં આજે આપણે વાત કરવાની છે તારની વાળ માટે યોજનાઓ અહીં તમે જોઈ શકો છો કે પાક રક્ષણ હેઠળ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજનાઓ તો અહીં તારની વાળ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે માહિતી છે એ તમને મળશે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂત અથવા તો ખેડૂતના જૂથોને ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર માટે નવી તારની વાળ રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા તો ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા બેમાંથી જે પણ ઓછો હશે એ રીતે સહાય મળવા પાત્ર થશે અને મિત્રો લક્ષ્યાંક તમે જોઈ શકો છો પંચાવન હજાર ચારસો ને સોળ જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ છે આપવામાં આવશે આજીવન એક જ વખત તમને આનો લાભ છે એ મળશે આઠ બાર બે હજાર ત્રેવીસથી ને સાત એક બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે અરજી કરો એવો એક ઓપ્શન છે એ તમને જોવા મળે છે તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો અહીં મિત્રો તમે જોઈ શકો છો કોઈ યોજનાઓ વિશે તમને સૂચના છે એ જોવા મળશે જેને તમારે વાંચી લેવાની છે અહીંયા તમને અરજી કરવા માટેના જેટલા પણ ઓપ્શન છે એ જોવા મળશે આપણે નવી અરજી કરવાની છે પહેલો જો ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે અરજી ફોર્મની વિગત આયા તમને જોવા મળશે જેમાં તમારે તમારું નામ પિતાનું નામ અથવા અટક છે એ લખવાની થશે સરનામું અહીં લખવાનું થશે આધાર નંબર તમારે લખવાનો છે તમારો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી ત્યાર પછી સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ તમે સિલેક્ટ કરશો મિત્રો જો તમે દિવ્યાંગ એટલે કે અપંગ હોય તો એ હા અથવા નામા છે એ તમારે જવાબ આપવાનો થશે ત્યાર પછી મિત્રો જૂથમાં સમાવિષ્ટ ખેડૂતોની યાદી અથવા તો પ્રથમ સભ્ય જૂથ લીડર છે તેમને એટલે કે અરજદાર છે એકથી વધુ સભ્યો ઉમેરી શકો છો તો અહીંયા આગળ તમારે એની વિગત છે એ ભરવાની થશે અહીં એક રેડ કલરની અંદર સૂચના પણ આપેલી છે કે જે તાલુકાનો લક્ષ્યાંક પૂર્ણ થયેલ હશે એ તાલુકો છે એ તમને લિસ્ટની અંદર જોવા નહીં આવે માની લો કે અહીંયા જેટલા પણ જિલ્લા આપેલા છે એમાંથી મિત્રો આપણે ગાંધીનગરને સિલેક્ટ કરીએ છીએ હવે તમે ગાંધીનગર જેવું સિલેક્ટ કરશો એટલે અહીંયા આગળ ગાંધીનગરના જેટલા પણ તાલુકા છે એ તમને જોવા મળશે એમાંથી મિત્રો જે તાલુકામાં લક્ષ્યાંક પૂર્ણ થયેલ છે એ તાલુકાઓ તમને લિસ્ટમાં જોવા જ નહીં મળે તમે જોઈ શકો છો કે ગાંધીનગરની અંદર માત્ર એક કલલ તાલુકો છે કે જેમાં હજી તમારે છે એ અરજી કરવાની ચાલુ છે તો આપણે કલલને સિલેક્ટ કરી લઈશું તમારે મિત્રો તમારો તાલુકો છે એ ફરજિયાત સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી અહીંયા ગામનું લિસ્ટ તમને જોવા મળે છે તો તમે એમાંથીને સિલેક્ટ કરી લેજો ત્યાર પછી મિત્રો ખાતા નંબર છે એ તમારે અહીં આપવાનો થશે તો ખાતા નંબર તમારે ખાનામાં લખી અને સર્ચ કરાવવાનો રહેશે ત્યાર પછી અહીં સભ્યના નામ તમને જોવા મળશે આંકડે જાતિ તમે સિલેક્ટ કરશો જેમ કે એસસી એસ ટી ઓ જનરલ કે ઈડબલ્યુ એસ ત્યાર પછી મિત્રો ખાતાનો સોરી ખેડૂતનો પ્રકાર છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે જેમાં નાના ખેડૂત એટલે કે થી ને બે હેક્ટરની જગ્યા હોય સીમાંત ખેડૂત એક ને ઓછી જગ્યા હોય અને મોટા ખેડૂત બે હેક્ટરથીને વધુ જગ્યા હોય ત્યાર પછી મિત્રો ની વિગત છે તમારે આપવાની છે જેમાં નો આઈએફએસસી કોડ નાખી સો બેંક ડિટેલ કરશો એટલે અહીંયા નું નામ આવી જશે તમારે નો જિલ્લો છે એ પસંદ કરવાનો છે અહીંયા ની બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે નો ખાતા નંબર આમાં લખવાનો છે એ જ ખાતા નંબર ફરી તમારે કન્ફર્મ કરવાનો રહેશે ત્યાર પછી બેંકમાં તમારું નામ જે પ્રમાણે છે એ પ્રમાણે ઇંગ્લિશમાં અહીંયા લખવાનું છે અને એ જ રીતે તમારું એડ્રેસ પણ પાસબુકની અંદર હોય એ પ્રમાણે લખી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો રેશન કાર્ડની વિગત આપવાની છે અહીંયા તમારો રેશન કાર્ડનો નંબર લખી સર્ચ કરાવશો એટલે તમારા જેટલા પણ સભ્યો રેશન કાર્ડની અંદર હશે એના નામ તમને જોવા મળશે એમાંથીને અરજદારે પોતાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અહીં મિત્રો જે કેફા જોવા મળે છે એ તમારે અહીંયા લખવાનો છે અને અરજી સેવ કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમને એક અરજી નંબર આપવામાં આવશે જેને તમારે સાચવીને રાખવાનો છે ભવિષ્યમાં જ્યારે પણ તમારે અરજીની સ્થિતિ જાણવી હશે ત્યારે મિત્રો એ નંબર ઉપરથી તમે જાણી શકશો મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમારે તમારો અરજીનો નંબર આંકડે જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડનો નંબર બેમાંથી જે પણ નાખો એ લખી દેજો ત્યાર પછી મિત્રો અહીંયા કેપચા તમને જોવા મળે છે એ લખી અને અરજી સર્ચ કરાવશો એટલે મિત્રો તમને અરજી કન્ફર્મ કરવા માટે કહેશે તો તમારે ઓકે આપી દેવાનું રહેશે ત્યાર પછી તમારે એની પ્રિન્ટ છે એ સેમ આ ડિટેલ ભરી અને કરી લેવાની રહેશે મિત્રો જ્યારે પણ તમારી અરજી મંજૂર થઈ જાય ત્યારે તમને ફોન આવશે એમાં તમને જણાવવામાં આવશે કે તમારે કઈ જગ્યાએ અરજી ફોર્મ સાથે ડોક્યુમેન્ટ લઈ જવાના છે તો એ તમામ વિગતો તમે પૂછી અને ત્યાર પછી છે એ અરજીની પ્રિન્ટ લઈ અને ત્યાં જવાનું રહેશે તો મિત્રો આશા રાખું છું કે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા વિશેની તમામ માહિતી તમને મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ